વિષય ગુજરાતી. ટૂંકમાં બાળકો, આપણે આ પહેલાના વિડીયોમાં આપણે સાદા શબ્દો અને કા વાળા શબ્દ કર્યા, તો આજે તમને હું રસવાઈ ઈ વાળા શબ્દો લખાવું છું. તો બાળકો, તમે તમારી રફ બુક કાઢો, પેન્સિલ હાથમાં લ્યો અને રસવાઈ ઈ વાળા શબ્દો લખાવું છું. ઈ સરસ અક્ષરે લખો. પહેલો શબ્દ છે રસવાઈ, એટલે દાદાજીની લાકડી. શું થશે? દાદાજીની લાકડી. આ રસોઈ કહેવાય, આ દીર્ઘ કહેવાય. હવે આપણે આવ્યા અત્યારે રસોઈ કરવાના છીએ. હવે રસોઈમાં લખો પહેલો શબ્દ શિવ. શંકર ભગવાનનું નામ છે શિવ. બાળકો સરસ અક્ષર કાઢજો, શિવ. પછી ની મ, એમ. શિર એટલે કે મસ્તક આપણું. હવે એક એક લીટી છોડીને આપણે જેમ લખીએ છીએ એમ જ લખવાનું છે. ઈ મ, પછી દી ન, દી ન, પછી જી ત, જી ત, ટી, પછી શ ની, શ ની. શનિવાર આપણે જે બોલીએ છીએ બાળકો, શનિવાર રવિવાર જે આવે છે, શનિ. પછી ર વી, ર વી. પછી આવશે મ ણી, મ ણી. પછી ગ ટી. આને કેવી ટી કહેવા છે? અને રસ્વય. કેવું કહેવા છે? રસ્વય. પછી આવશે પી તા, પી તા. પછી દી શા, દી શા. પછી શી લા, પછી શી ખા. શું આવશે? શિખા, એટલે ચોટલી. બ્રાહ્મણ લોકો શિખા રાખે છે, એટલે માથા ઉપર ચોટલી રાખે, એને કહેવાય શિખા. હવે ત્રણ અક્ષરના બાળકો, ઈ ય ળ, વી મા ન. વિમાનમાં બેસવું ગમે ને? વી મા ન. પછી જી રા હ, શી યા ર, શી યા ર. પછી ક વી તા, ખ નીચ, દી વ સ. આવી રીતના બાજુમાં સરસ મજાની લીટી બાળકો તમારે સ્કેલના ઉપયોગથી પાડવાના છે. પછી મ ઈ ના, પછી મ ઈ લા, મ
મહિલા પછી આપણો વિષય ગણિત તમારી વિષય ગણિત નો આવે ને ગણિત પછી શબ્દ છે વિચાર આપણે સારા વિચાર કરવા જોઈએ આપણો દિવસ પણ સારો જાય સવારમાં સારા વિચાર કરવાના ભગવાનને પ્રાર્થના કરવાની હવે જો આ બે અક્ષર ના થયા આ બંને ત્રણ અક્ષર ના હવે ચાર અક્ષર ના તમને આવજો આપણે ઘડિયાળમાં તો બહુ જ જવું પડે છે ખબર ને ટાઈમ માટે ઘડિયાળ ગણપતિ પછી ગિરનાર ગિરનાર ચડવો ક્યાં આવ્યું ગિરનાર બાપુ જૂનાગઢમાં પર્વતનું નામ છે પછી હિયાર અભિનય અભિનય કરવો ગમે ને યતિ શનિ રવિ મણિ ગતિ પિતા દિશા શિલા શિખા ઈયળ વિમાન જીરાફ શિયાળ કવિતા ખનિજ દિવસ મહિના દાળિયા મિનિટ અતિથિ મહિલા ગણિત વિચાર